આ વાતને પરિવાર સાથે થોડીક સ્પર્શ કરાવતા કહી શકું કે ઘરમાં દરેક વ્યક્તિઓને સ્વતંત્રતા જરૂર આપજો, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય એની ખાસ કાળજી રાખજો. એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાઈ જાય. અત્યારનો યુગ છે, દીકરા દીકરીઓનો બાપ વિચારતો હોય કે મારી દીકરી મારો દીકરો બધી જ વૈભવનો એ સદુપયોગ કરે, પણ આપણે જે આપણી સંપદાનો ઉપયોગ કરી અને એને બધી જે સામગ્રીઓ આપીએ છીએ, એને યંત્રો આપીએ છીએ, એ બધાનો યંત્રનો ઉપયોગ જ થાય છે, સદુપયોગ જ થાય છે ને, આ પણ એ સંતાનના બાપને જોવું જ રહ્યું. કારણ પાછળથી આ બધાનો દુરુપયોગ પણ થાય છે આ કળયુગમાં. માટે એ પણ જોવું રહ્યું. દીકરા કે દીકરીને ભણવા બેસાડે, મોટો થાય એટલે ટ્યુશનમાં જવા માટે ગાડી લઈ દે, વળી પાછો એને મોબાઈલ લઈ દે, સારા સારા મોબાઈલ, સારા સારા પૈસા આપીને એને બધી વસ્તુઓ લઈ દે. એ સ્વતંત્રતા છે. તમે તમારા પૈસાનો સદુપયોગ કરો. આ જિંદગી છે, આ જિંદગીને આનંદથી માણો, મન ભરીને જીવી લ્યો, મનમાં ભરીને નહીં, મન ભરીને જીવી લ્યો સાહેબ. પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય એની કાળજી રાખજો સાથે. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાવી જોઈએ. અને તમે જુઓ ત્યારે એ સ્વતંત્રતા કેટલી સ્વચ્છંદતા થઈ ગઈ. ઘરેથી નીકળાય, હું જાઉં છું કોલેજે, બપોરનો ટાઈમ થઈ જાય એટલે કોલેજથી વહી આવે. હવે કોલેજે જ જાય છે કે પછી ક્યાંક બીજે જાય છે, આનું પણ માર્કિંગ કરવું જ રહ્યું વડીલોએ. ઘરેથી ગાડી લઈને નીકળે એટલે અત્યારની બધી જ બહેનો તમે જુઓ મોઢે બાંધીને નીકળશે, બાજુમાંથી એનો સગો બાપ નીકળી જાય છતાં એની દીકરીને ન ઓળખી શકે. મોઢે બાંધીને જાય. આ મોઢે બાંધતા કોણ? પહેલાના સમયમાં જ્યારે લૂંટારાઓ આવતા ને, એ લૂંટવા માટે આવતા, બારવટીયાઓ આવતા, જે લૂંટવા માટે આવતા એ મોઢે બાંધીને આવતા. અત્યારની દીકરીઓ મોઢે બાંધે છે. ફરક માત્ર એટલો છે કે પહેલાના બારવટીયાઓ લૂંટવા આવતા અને અત્યારની દીકરી મોઢે બાંધીને લૂંટાવા જાય છે સાહેબ. ફરક એટલો છે માત્ર, પહેલાના લૂંટવા આવતા અને અત્યારે આ દીકરી મોઢે બાંધીને પોતાની જાતને લૂંટાવા માટે જાય છે. માટે સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય એની કાળજી રાખજો બાપ.